It is said that marriages are arranged in the heaven. Marriages are arranged in the heaven, but they are celebrated on the earth. Ajna webinar ma viewers tron prakar na chhe. एक युवान भाई बहनों के जेमने हजू मैरेज करवाना बाकी छे, बीजा कपल के जे मैरेज करीने बैठा छे अने हालमां कोई जवाबदारी नथी, अने त्रीजो प्रकार छे मैरिड कपल विथ चिल्ड्रन, जेने आपणे पेरेंटिंग कहीशुं. तो आज ना वेबिनार एनो महत्वनो टॉपिक छे, टाइटल छे कि मैरेज इज एन एडजस्टमेंट, मैरेज इज ए कॉम्प्रोमाइज. मित्रों आजे आपणे जी पण वातो करीशुं, जे चर्चा करीशुं, જેના વિશેનું મોટિવેશન મેળવીશું, એમાં સુખી લગ્ન જીવન કરતા લગ્ન જીવન સુખી કેવી રીતે બને, લગ્ન જીવન સુખમય કેવી રીતે બને એની ચર્ચા કરીશું. અને લગ્નની વાત આવે એટલે દરેકના મોઢા ઉપર ખરેખર હાસ્ય દેખાય. તો આજે આ વેબિનાર દરમિયાન જે લોકોને હજુ લગ્ન કરવાના બાકી છે એવા યુવાનોને મારે કહેવું છે કે ઘણા એમ વિચારે છે કે અમને પહેલા કરિયર પછી મેરેજ. મને કહેવા દો યુવાનો, મેરેજ ને કારણે તમારી કરિયર બગડતી નથી, પરંતુ મેરેજ પછી કરિયર સુધરે છે. મારું પોતાનું ઉદાહરણ, મારું પોતાનું એક્ઝામ્પલ, મારો પોતાનો અનુભવ તમારી સાથે શેર કરું કે બેચલર ડિગ્રી હાંસલ કર્યા પછી સમાજના નિયમ પ્રમાણે મારા માતા પિતાએ મારા લગ્ન કરાવી દીધા. મને કહેવા દો લગ્ન પછી બીજી ચાર ડિગ્રી મેં હાંસલ કરી, માસ્ટર ડિગ્રી અને પ્રોફેસર ડિગ્રીઓ હાંસલ કરી, અને મારા વ્યવસાયમાં પણ સારું એવું પ્રગતિ કરી. માટે યુવાનોને શીખ યોગ્ય સમયે મેરેજ કરી લેવા, યોગ્ય સમયે મેરેજ કરી લેવા. અને તરત તમે પ્રશ્ન મને પૂછશો અને ઘણા બધા મને વોટ્સએપ અને એસએમએસ કરીને પૂછે છે કે સાહેબ લવ મેરેજ કે પછી એરેન્જ મેરેજ. બહુ સરસ અને સારો પ્રશ્ન છે, એમને એપ્રિશિએટ કરું છું. બંને પોતપોતાની રીતે યોગ્ય છે, પરંતુ લવ મેરેજમાં પહેલો લવ થાય છે પછી લગ્ન થાય છે, સિમ્પલ. એરેન્જ મેરેજમાં મારા મત પ્રમાણે લગ્ન પછી લવ થવો જોઈએ, જેમાં ઘણા કુટુંબોમાં તકલીફ થાય છે. કારણ કે મેં હમણાં એડજસ્ટમેન્ટની વાત કરી, કોમ્પ્રોમાઇઝ ની વાત કરી, અને આગળ લઈ જતા હાવર્ડ યુનિવર્સિટીનો એક સર્વે થયેલો, અને એ સર્વેમાં કહ્યું કે લવ મેરેજ 18 મહિનામાં જે પણ લવનો ઉભરો હોય છે ને એ ધીમે ધીમે ઓછો થઈ જાય છે.
મને કહેવા દો એ સોડા વોટર બોટલ જેવો છે અને એની સામે એનો સર્વે એવું પણ કહે છે કે અરેન્જ મેરેજ હોય છે તો એમાં દાંપત્ય જીવન 5-10 વર્ષ સુધી વધારે ને વધારે અંકુર ફૂટે છે અને પછી સામાજિક જવાબદારીઓ બાળકોની જવાબદારીને કારણે થોડી કોટ આવે છે પરંતુ એ લોકો સુખી રીતે જીવી શકે છે હવે આગળ જતા વેબિનારમાં એવા પેરેન્ટ્સની હું વાત કરી રહ્યો છું કે જે લોકો બાળકોને વધારે મહત્વ આપે છે પહેલા આપણે એની વાત કરીએ અને ઘણા પેરેન્ટ્સ એમના બાળકોને ફ્રીડમ નથી આપતા સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે 18-20 વર્ષ પછી બાળક એને એના નિર્ણયો એની જાતે લેવા જોઈએ આ વેબિનાર દ્વારા મારા માતા પિતાને હું આભાર વ્યક્ત કરું છું અને આભાર શાના માટે એમને મને પાળી પોષીને મોટો કર્યો એટલે એમને મને ભણાવ્યો ભણાવ્યો એટલે ના પણ એ પેરેન્ટ્સ મારા માતા પિતા એમને મારી સાથે એક ફ્રેન્ડ એક ફિલોસોફર અને એક ગાઈડ તરીકેની ભૂમિકા કરી મારા પિતાશ્રી મારી જોડે ચર્ચા કરતા દરેક વસ્તુના મને ફાયદા ગેરફાયદા બતાવતા અને છેલ્લે મને કહી દીધા તને જે યોગ્ય લાગે કરજે એના માટે હું આભાર માની રહ્યો છું એમનો મિત્ર તો અહીંયા જે પણ વેબિનાર સાંભળે છે વ્યુઅર્સ અને પેરેન્ટિંગની ભૂમિકામાં છે એમને પણ મારો એક સંદેશ છે કે તમારા બાળકો ઉપર તમારા વિચારો તમારા નિર્ણયો ઇવન લગ્ન વિશેના પણ નિર્ણયો એમને લેવા તમારે સામેના પાત્રને મૂલ્યાંકન કરવાનું જોવાનું સમજવાનું અને પછી તમારા બાળકોને સમજાવવાનું છે ઠોકી બેસાડવાનું નથી અને હવે મહત્વની વાત આવે છે કે જે કપલ બેઠેલા છે થોડા વર્ષો મેરેજને થયા છે અને જે સમાજની અંદર ઘરે ઘરે કંઈક ને કંઈક મતભેદ થાય છે દરેકે દરેક પુરુષને એક ઈગો હોય છે એ ઈગો એને ઓગાળી નાખવાનો છે તમે તમારી વાઈફના બોસ નથી પરંતુ એના એક અર્ધો ભાગ તરીકે કામ કરે છે જેમ એ તમારી અર્ધાંગીની છે તેમ તમે પણ એક અર્ધો ભાગ છો અને એના માટે બે શબ્દો હું તમને આપીશ એક છે શેરિંગ અને બીજું છે કેરિંગ શેરિંગ અને કેરિંગ જેટલી પણ નિખાલસ ચર્ચા તમારા લાઈફ પાર્ટનર સાથે કરશો એટલું જ તમને જિંદગી જીવવાનો આનંદ આવશે ટેન્શન વગર કશું છુપાયા વગર અને તમારી પાસે સપોઝ કે બિઝનેસને કારણે સમય નથી તો અઠવાડિયામાં એક દિવસ તો પડે સાહેબ એ વખતે તમારા મહત્વના જે પણ ઇવેન્ટ્સ બન્યા હોય જેમ કે કોઈ જગ્યાએ કરેલું રોકાણ કોઈને આપેલા પૈસા તમારા બિઝનેસના ટ્રાન્ઝેક્શન તમારા ફ્રેન્ડ સર્કલ સાથે થયેલી ચર્ચાઓ તમારા રિલેટિવ સગા સંબંધી બ્રધર સિસ્ટર સાથે થયેલા કોઈ પણ વ્યવહારો એટલીસ્ટ તમારા વાઈફને જણાવો ધીસ ઇઝ અ શેરિંગ સામે મારે સ્ત્રીઓને બહેનોને પણ કહેવું છે કે તમારા હસબન્ડની ગેરહાજરીમાં દિવસ દરમિયાન બનેલા જે કંઈ નાના મોટા બનાવો છે બધા નહીં કહેતા સમય પણ નથી એમને સાંભળવાનો
પણ અમુક નિર્ણયો તમે લીધા છે, તમારી જાણકારીમાં આવ્યા છે, એને પૂછીને 5 મિનિટ 10 મિનિટ દિવસ દરમિયાન લઈ લો. This is the best adjustment. એમાં લાંબી ચર્ચા કરવાની હોતી નથી. અને જ્યાં આગળ ઘણી જગ્યાએ અત્યારના જુવાનીઓની અંદર કોઈને કોઈ ડાઉટ્સ શંકા હોય છે, અને ગુજરાતીમાં એક કહેવત છે, વેમ નું ઓષણ નહીં, વેમ ડાઉટ એનું ઓષણ મેડિસિન નથી હોતી, પણ એના માટે શું હોય? નિખાલસ ચર્ચા હોય. ક્યાં જાણવા આવ્યું છે તે વખતે હસબન્ડને ગુસ્સે થવાનું હોતું નથી. મારું ઓબ્ઝર્વેશન કહે છે કે બહારના ટેન્શન ઘરમાં લઈને આવતો હસબન્ડ એના ઘરનું વાતાવરણ પણ કલુષિત કરે છે. મારે આજે આ યુવાન દંપતીઓ અને ભવિષ્યમાં જે લોકો મેરીડ લાઈફમાં જવાના છે એમને મારે કહેવું છે, અને જિંદગીમાં 3 શબ્દો ઉતારી લેજો મિત્રો, જે મેં ઉતાર્યા છે, ચાલશે, ફાવશે અને ગમશે. ચાલશે, ઓછી જરૂરિયાતો ઓછા મહોત્સવ કરાવશે, ચાલશે. ફાવશે, ફાવશે એડજસ્ટમેન્ટનો શબ્દ છે, જે રીતે રાખશે તે રીતે રહીશ. અને ગમશે, આઈ વિલ એન્જોય એવરી ડે વિથ યુ, કારણ કે મારો લવ મારી સાથે છે. અને યાદ રાખજો બહેનો કે ઘરેથી ભૂલો પડેલો કોઈ પણ પુરુષ એ હંમેશા ઘરે પાછો આવતો હોય છે, હંમેશા ઘરે પાછો આવતો હોય છે. અને ઘણા પુસ્તકોમાં મેં વાંચેલું છે કે પુરુષ એક ભ્રમર વૃત્તિ છે, પુરુષ એક ભ્રમર વૃત્તિ છે, પણ એની સામે સ્ત્રી એ પ્રેરણાની મૂર્તિ છે. સ્ત્રી એ પ્રેરણાની મૂર્તિ છે, પ્રેરણા આપે છે, વાત્સલ્ય આપે છે. અને મને કહેવા દો કે કોઈ પણ પુરુષને જ્યારે ઘરનું તાળું લોક પોતાની જાતે ખોલવું પડે, અને એ ઘરમાં જો કોઈ પણ સ્ત્રીને આવકારવા માટે ના હોય, હે કન્સિડર ટુ બી અ અનલકી પર્સન ઇન ધ વર્લ્ડ. અગ્ર મારા શબ્દો છે, પણ મારું એક ઓબ્ઝર્વેશન છે, એ વાત્સલ્ય મૂર્તિ એ ઘરની લક્ષ્મી છે. અને બીજા ઘણા બધા ધાર્મિક પુસ્તકો મેં વાંચેલું છે કે જે ઘરની અંદર લક્ષ્મી એને તકલીફ પડે છે, જ્યાં આગળ ઘરની લક્ષ્મી એ રડે છે એ જગ્યાએ લક્ષ્મી દેવી તકતા નથી. મને કહેવા દો, ગૃહ લક્ષ્મી ને સાચવશો તો વૈભવ લક્ષ્મી આવશે, ગૃહ લક્ષ્મી ને સાચવશો તો વૈભવ લક્ષ્મી આવશે, રહેશે અને સુખેથી જિંદગી જીવી શકશો. અને લગ્ન પછી સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે પહેલે વર્ષે બહુ સરસ વાક્યો સમજો મિત્રો, પહેલે વર્ષે હસબન્ડ બોલે, વાઇફ સાંભળે, કારણ કે નવી નવી છે. બીજે વર્ષે વાઇફ બોલે, હસબન્ડ સાંભળે, અને ત્રીજે વર્ષે બંને બોલે અને પડોશી સાંભળે. મારે આ વેબિનારથી કહેવું છે કે આપણે પડોશીને ક્યારે સંભળાવીશું? કે જ્યારે આપણો અવાજ મોટો હશે ત્યારે. આપણો અવાજ ક્યારે મોટો હશે? બંને પાર્ટી ગુસ્સામાં હશે ત્યારે. બંને ગુસ્સામાં ક્યારે હશે? કે જ્યારે બંને વચ્ચે કાંઈક ને કાંઈક એમ કોમ્પ્રોમાઇઝ નહીં હોય, એડજસ્ટમેન્ટ નહીં હોય, ડિફરન્સીસ ઓફ ઓપિનિયન હશે તે વખતે. તો મિત્રો, આ વેબિનારથી મેં 3 જગ્યાએ
કાઈક ને કાઈક મોટિવેટ કરવાના પ્રયત્નો કરેલા છે. આ મારું સાચું ઓબ્ઝર્વેશન છે. આ વિડિયો તમને જો ગમ્યો હોય તો લાઈક કરજો, મેક્સિમમ શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ખુશ રહો, આનંદિત રહો, ગમતા રહો અને નમતા રહો.